કચ્છ જિલ્લાના ગાંધીધામ બચાવ હાઈવે રોડ પર આવેલા સીએફએસમાં ડીઆરઆઈ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી રૂપિયા 5 કરોડની કિંમતનો 300 કિલો હેરોઇન ઝડપી પાડ્યું હતું. ગાંધીધામમાં કન્ટેનરમાંથી કબજે કરાયેલ 300 કિલો હેરોઇન ઈરાનના અબ્બાસ બંદરેથી જિપ્સમ પાવડરની આડમાં છુપાવીને ઉત્તરાખંડની પેઢી દ્વારા જથ્થો આયાત કરાયો હોવાનું બહાર આવ્યું છે. આ કન્ટેનર ગત નવેમ્બર મહિનામાં લાવવામાં આવ્યું હતું અને 6 મહિના પહેલા એનસીટીસી અને પંજાબ પોલીસે કન્ટેનરમાં શંકાસ્પદ વસ્તુ લવાયા હોવાના ઇનપુટ કડલા કસ્ટમને આપ્યા હતા. આ અંગે વધુ તપાસ ડીઆરઆઈ અને ગુજરાત એટીએસ કરી રહી છે. જોકે 300 કિલો હેરોઇન પકડવા બાબતે પહેલા કડલા કોન્ટમાંથી પકડાયા હોવાની વાતો ચાલી હતી, પરંતુ કંડલા કોર્ટના અધિકારીઓએ આ વાતનું ખંડન કર્યું હતું. હા સર, જિસ તરહ સે બાત કી જાય કંડલા કોર્ટ મેં સે જો બયાન મિલ રહા હૈ જો ડ્રગ્સ પકડા ગયા હૈ કંડલા દ્વારા ક્યા ઇસકા ખુલાસા દેને માં આ રહા હૈ. દીનદયાલ કોર્ટ કંડલા કે પરિસર સે કોઈ ભી ડ્રગ્સ પકડને કી બાત વાસ્તવિક નહીં હૈ. કોર્ટ પરિસર સે કોઈ ડ્રગ્સ નહીં પકડા ગયા હૈ. કોર્ટ સે 15-16 કિલોમીટર દૂર પ્રાઇવેટ કંપની મેં ડ્રગ્સ પકડને કે સમાચાર આ રહે હૈ. વિવિધ એજન્સિયાં તપાસ કર રહી હૈ, એસે સમાચાર આ રહે હૈ. હા સર, કે ખાસ કરકે બાત કી જાય હા તો આપણે કંડલા પોર્ટ મેં સુબહ સે સમાચાર મિલ રહે થે તો પોર્ટ કા ક્યા કહેના હૈ ઇસ પે જો સમાચાર ચલે હૈ. દીનદયાલ પોર્ટ મેં આપકો બતા ચુકે હૈ કે પોર્ટ પ્રિમાઇસિસ ઇનસાઇડ આઉટસાઇડ એરિયા કંડલા કા જો હૈ વહાં સે કોઈ ડ્રગ્સ પકડને કી બાત પાયાવિહીન હૈ. પોર્ટ સે આઉટસાઇડ 15-16 કિલોમીટર પર પ્રાઇવેટ કંપની મેં ડ્રગ્સ મિલા હૈ, એસા જાણકારી મિલ રહી હૈ. સર, ખાસ કરકે બાત કરીએ જાય જો કન્ટેનર આયા હૈ વો મુંદ્રા પોર્ટ પર ઉતરે થે ઇસકે લિયે કુછ આપ લોગોને જાંચ કી. જાંચ કા જો વિષય રહેતા હૈ વો વિવિધ ભારત સરકાર કી એજન્સિયાં હૈ વો જાંચ કર રહી હૈ. ઓકે, થેન્ક યુ સો મચ સર.